નમસ્કાર મિત્રો આજે આપણે છે તે જોવાના છીએ ડીસી જનરેટરને લગતા પ્રશ્નો ડીસી જનરેટરને લગતા પ્રશ્નો મિત્રો એક્ઝામમાં છે તે ઘણા બધા પૂછવામાં આવતા હોય છે એટલા માટે છે આપણે હવે ડીજીસીએલની એક્ઝામ પણ આવતી ઓગણીસ તારીખે જ છે એટલે હવે તેને પણ જોઈએ તો માત્ર નવ દિવસનો ટાઈમ બચ્યો છે આઠથી નવ દિવસનો ટાઈમ બચ્યો છે અને ઝાટકોવાળાને પણ હવે પોલ ટેસ્ટ પતી જશે કાલે એટલે ત્યારબાદ તેને પણ છે તે હવે એક્ઝામની ડેટ આવી જશે તે લોકોને પણ વધીને એક મહિનાનો જેટલો સમય બચ્યો છે અને આ બંને એક્ઝામમાં છે તે ડિસી જનરેટરને લગતા છે પ્રશ્નો તે પૂછવામાં આવતા હોય છે એટલા માટે જે આપણે આઈએમપી આઈએમપી ડીસી ને લગતા પ્રશ્નો છે તે આજે આપણે જોવાના છીએ તો મિત્રો આમાંથી એક પણ પ્રશ્ન છે તે મિસ ન કરતા બધા જ પ્રશ્ન છે તે બધા જ આઈએમપી છે એટલે ધ્યાનથી જોઈ લેજો ચાલો એકવાર બધા મિત્રો છે તે સરખી રીતે જોડાઈ જાય એટલે પછી આપણે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું બધા જ પ્રશ્નો આઈએમપી છે ધ્યાનથી જોઈ લેજો ચાલો તમારા ફ્રેન્ડને પણ લિંક મોકલી અને બોલાવી લો કેમ કે આજના પ્રશ્નો છે તે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે ડિસી જનરેટરના પ્રશ્નોમાં ઘણા બધા લોકોને ટપો પડતો નથી બુક્સમાંથી વાંચતા હોય છે પણ ઘણા બધા લોકોને તેમાં સમજણ પડતી નથી એટલા માટે છે તે આપણે આઈએમપી આઈએમપી પ્રશ્નો છે તે આજે લાવ્યા છીએ તમારા મિત્રોને પણ બોલાવી લો ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીશું ડીજી અને જેટકોવાળા તે છે ખાસ જોઈ લેજો વાળાને માત્ર આઠ નવ દિવસ જ બચ્યા છે એક અઠવાડિયા જેવો સમય બસ્યો છે અને જેટકોવાળાને પણ હવે છે તેની તારીખ આવી જશે એટલે તે લોકોને પણ તૈયારી હવે સરખી રીતે કરી દેવાની ચાલુ કરી દેવી જોઈએ જે લોકોને પચીસમાંથી પચીસ આવ્યા છે તે તો તે લોકો પણ સારી રીતે તૈયારી કરજો એટલે થોડાક માર્ક સારા આવે એટલે તમારો મેરિટમાં નામ આવી જાય

તે યાંત્રિક કાર્ય શક્તિનું વિદ્યુત કાર્ય શક્તિમાં રૂપાંતર કરે છે ત્યારબાદ ઓપ્શન સી તે વિદ્યુત કાર્ય શક્તિનું વિદ્યુત કાર્ય શક્તિમાં રૂપાંતર કરે છે કે ઓપ્શન ડી તે યાંત્રિક કાર્ય શક્તિનો યંત્ર કાર્ય શક્તિમાં રૂપાંતર કરે છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આઈ એમપી પ્રશ્ન છે ડિસિજનરેટર માટે નિશ્નામાંથી કયું વાક્ય છે તે સાચું છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો આજે અવાજ છે તે થોડોક સારો નહીં આવે કેમ કે મારી તબિયત ખરાબ છે બે ત્રણ દિવસ થી એટલા માટે અવાજ છે તે બે ત્રણ દિવસ થોડો સારો આવે ચાલો મિત્રો કમેન્ટ કરી દેજો માટે કયું વાક્ય સાચું છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી તે યાંત્રિક કાર્ય શક્તિનું વિદ્યુત કાર્ય શક્તિમાં રૂપાંતર કરે છે જે ડિસીઝનરેટર હોય છે તેના માટે આ વાક્ય છે તે બિલકુલ સાચું છે તે યાંત્રિક કાર્ય શક્તિનું વિદ્યુત કાર્યશક્તિમાં રૂપાંતર કરે છે યાદ રાખી લેજો ત્યારબાદ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું તો કે ડિસિઝનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ડિસિઝનરેટર છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ઓપ્શન એ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઓપ્શન બી મેક્સવેલનો કોર્ક સ્ક્રુનો નિયમ ઓપ્શન સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કે ઓપ્શન ડી રાઇટ હેન્ડ ગ્રીપ નિયમ ચાલો જે લોકોને જવાબ હોય છે તે લોકો કમેન્ટ કરશે ડિસિઝનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો બધા જ પ્રશ્નો છે તે આઈએમપી છે ધ્યાનથી જોઈ લેજો એક્ઝામ તમારે છે તે ખૂબ જ નજીક છે એટલા માટે છે આપણે ડિસિઝન રેટરને લગતા પણ પ્રશ્નો લાવ્યા છીએ અને આપણે હજુ વાત કરીએ તો કે એકમો અને ફોર્મ આ બંને પણ હજુ લેવાના બાકી છે તે તમારી ડીજીવીસીએલની એક્ઝામ આવે તે પહેલાં આપણે લઈ લેશું તે ડીજીવીસીએલ જેટકો બંને માટે ઉપયોગી થશે અને આપણે સિમ્બોલના પ્રશ્નો છે તે આગળના એક ભાગમાં જોઈ લીધા છે અને શક્ય બને તો આપણે બીજો પણ ભાગ તેનો લાવીશું એટલે તે પણ તમે આગળના ભાગો પણ જોઈ લેજો જે લોકો એ નથી જોયો તે લોકોને જેને રિપીટ કરવું હોય તે પણ રિપીટ કરી લેજો અને એકમ અને ફૂલ ફોર્મનો વિડીયો છે તે આપણે અગાઉના દિવસોમાં લાવશું તમારે ઓગણીસ તારીખ પહેલા આપણે આ કવર કરી લેશું ચાલો મિત્રો જલ્દી જલ્દી છે તો જવાબ કમેન્ટ કરી દો ડિસિઝન રેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઓપ્શન બી મેક્સવેલનો કોર્ક સ્ક્રુ નિયમ ઓપ્શન સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કે ઓપ્શન ડી રાઈટ હેન્ડ ગ્રીપ નિયમ

ઓસિલેટર કરંટ કે ઓપ્શન ડી પલ્સ સેટિંગ કરંટ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ડીસી જનરેટરના આર્મેચરમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ છે તે વહન થાય છે ચાલો મિત્રો આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો એ બી સી ડી એવી રીતે કમેન્ટ કરી શકે છે જે લોકોને નથી ખબર તે લોકો પણ ધ્યાનથી જોઈ લેજો ડિસિઝન લેટરના આર્મેચરમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ છે તે વહન થાય છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઘણા બધા લોકો એ છે તે સાચો જવાબ કમેન્ટ કરેલો છે કે ઓપ્શન એ એસી ડીસી જનરેટરના આર મૂળભૂત રીતે છે તે એસી વીજ પ્રવાહ છે તે વહન થાય છે જે લોકોને નથી ખબર તે લોકો જોઈ લેજો ધ્યાન આપીને ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડીસી જનરેટરના આર ઉત્પન્ન થતા રૂપાંતર કરવા માટે કઈ ડિવાઇસ વપરાય નું ડીસી માં રૂપાંતર કરવા માટે કઈ ડિવાઇસ વપરાય છે ઓપ્શન એ રોકર આર્મ ઓપ્શન બી કાર્બન બ્રશ ઓપ્શન સી કોમ્યુટેટર કે ઓપ્શન ડી સ્લીપરિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતા એસીનું નું માં રૂપાંતર કરવા માટે કઈ ડિવાઇસ વપરાય છે મહત્વના પ્રશ્નો છે બધા જ મિત્રો ડિસિઝન રેટરને લગતા પ્રશ્નો ઘણા બધા એક્ઝામમાં પૂછવામાં આવતા હોય છે ઝેટકોની એક્ઝામ છે અથવા તો ડીજીવીસીએલની એક્ઝામ છે આ બંને માટે છે તે આઈએમપી પ્રશ્નો છે અને એમજીવીસીએલ અને યુજીવીસીએલ તે લોકો પણ તૈયારી ચાલુ નથી કરી તો તે લોકો પણ તૈયારી ચાલુ કરી દો કેમકે તમારે પણ હવે પોલ ટેસ્ટની તારીખ છે તે નજીક જ છે તેની પણ હવે તમારે પોલ ટેસ્ટની તારીખ આવી જશે એટલા માટે તૈયારી છે તે સરખી રીતે ચાલુ કરી દો

સ્લિપિંગ સાથે કરવામાં આવે તો કેવું આઉટપુટ મળશે જો ડિસિજનરેટરના આર્મેચરનું જોડાણ સ્લિપિંગ સાથે કરવામાં આવે તો કેવું આઉટપુટ મળશે ઓપ્શન એ ઓસિલેટિંગ કરંટ ઓપ્શન બી પલ્સ ચેટિંગ કરંટ ઓપ્શન સી ડાયરેક્ટ કરંટ કે ઓપ્શન ડી અલ્ટરનેટિંગ કરંટ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરજો મિત્રો જે લોકો નવા જોડાણ હશે તે પ્લીઝ લાઈવ સેશનમાં લાઇક જરૂર કરી દેજો જે લોકો આપણી એપ્લિકેશનમાં હજુ સુધી નથી જોડાયા તે લોકોને જો જોડાવવું હોય તો તે લોકો માટે આપણે નવ્વાણું રૂપિયામાં છે તે ડેઈલી એક એક ટેસ્ટ આવશે અને ત્રણસો રૂપિયામાં છે તે ત્રણેય મહિનાનું એક સાથે મળી જશે નીચે તમને વારંવાર એક નંબર આપવામાં આવે છે તેમાં તમે વોટ્સઅપ મેસેજ કરી અને જોડાઈ શકશો તેમાં તમને પચીસો જેવા છે તે એમ મળી જશે જે લોકોને જોડાવવું હોય તે લોકો તેમાં જોડાઈ શકશે તેમાં તમને આઈએમપી પચીસો જેવા એમસીક્યુ મળી રહેશે ચાલો મિત્રો આનો જવાબ પણ કમેન્ટ કરી દો જો ડિસીઝનરેટરના આર્મેચરનું જોડાણ સ્લીપરિંગ સાથે કરવામાં આવે તો કેવું આઉટપુટ મળશે તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અલ્ટારટિંગ કરંટ જો ડિસીઝનરેટરના આર્મેચરનું જોડાણ સ્લીપરિંગ સાથે કરવામાં આવે તો છે તે અલ્ટરનેટિંગ કરંટનું આઉટપુટ મળશે ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈશું તો કે જો જનરેટરના આર્મેચરનું જોડાણ સ્પ્લિટ રિંગ સાથે કે કોમ્યુટેટર સાથે કરવામાં આવે

ચાલો મિત્રો જલ્દી જલ્દી છે તે જવાબ કમેન્ટ કરી દો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી જો ડીસી જનરેટરના આર જોડાણ સ્લીપિંગ સાથે કે કોમ્યુટેટર સાથે કરવામાં આવે તો તેમાં ડાયરેક્ટ કરંટ આઉટપુટ મળશે ડીસી આઉટપુટ મળશે ત્યારબાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો કે મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઈ એમએપ ખાલી જગ્યા પ્રકારનું હોય સે મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઇએમએફ ખાલી જગ્યા પ્રકારનું હોય છે ઓપ્શન એ સ્ટેટિકલી ઇન્સ્ટિટ્યૂટ ઈએમએફ ઓપ્શન બી ડાયનેમિકલી ઇન્સ્ટિટ્યૂટ ઇએમએફ ઓપ્શન સી એ અને બી બંને પ્રકારનું કે ઓપ્શન ડી એક પણ નહીં ચાલો જે લોકોને જવા ખબર છે તે લોકો કમેન્ટ કરશે મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઈ એમએફ ખાલી જગ્યા પ્રકારનું હોય છે જે લોકોને નથી ખબર તે ધ્યાન આપી એને જોઈ લેજો ઝટકો ડીજી વાળા બંને ખાસ કેમ કે એક્ઝામ છે તે તમારે નજીક છે અને આવા પ્રશ્નો છે તે તમને પૂછાઈ શકે છે ચાલો જલ્દી જલ્દી છે તે જવાબ કમેન્ટ કરશે મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઈએમએફ ખાલી જગ્યા પ્રકારનું હોય છે વેરી ગુડ ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી ડાયનેમિકલી ઇન્સ્ટિટ્યુટ ઇએમએફ મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઇએમએફ ડાયનેમિકલી ઇન્સ્ટિટ્યુટ ઇએમએફ પ્રકારનું હોય છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો આઈએમપી પ્રશ્ન છે ત્યારબાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે એક સેકન્ડમાં એક વર્ડ ઉત્પન્ન કરવા માટે फरता इंडक्शन द्वारा खाली जगह कपावी जो ही ये। जे लोग ने जवाब खबर से लोग ध्यान थी जो लेजो केम के तेरे रिपीट थी जैसे जे लोग ने नथी खबर तो लोग ध्यान थी जो लेजो ऑप्शन है दस ने अठार घात चुंबकीय लाइन ऑप्शन बी दस मैक्सवेल लाइन ऑप्शन सी एक वेबर चुंबकीय फ्लक्स के ऑप्शन डी उपरोक्त पैकी एक पर नहीं ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે એક સેકન્ડમાં એક વોલ્ટ ઉત્પન્ન કરવા માટે ફરતા ઇન્ડક્શન દ્વારા ખાલી જગ્યા કપાવવી જોઈએ જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો હમણાં આપણે છે તે સાચો જવાબ આપવાના છે ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ આપી રહ્યા છે જે લોકો ખોટો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તે લોકો ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એક વેબર चुंबकीय फ्लक्स 1 सेकंड में 1 वोल्ट उत्पन्न करवाने फर तो के फर्ता इंडक्शन द्वारा 1 वेबर चुंबकीय फ्लक्स कपाववी જોઈએ ત્યાર બાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો કે ডিসি જનરેટરમાં કઈ ક્રિયા દ્વારા emf ઉત્પન્ન થાય છે ডিসি જનરેટરમાં કઈ ક્રિયા દ્વારા emf છે તો ઉત્પન્ન થાય છે ઓપ્શન A સ્ટેટિકલી ઇન્સ્ટિટ્યુટ emf ઓપ્શન B ડાયનેમિકલી ઇન્સ્ટિટ્યુટ emf

ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા ઈએમએફ ની દિશા કયા નિયમથી જાણી શકાય છે? ઓપ્શન એ ફ્લેમિંગના જમણા હાથના નિયમથી, ઓપ્શન બી ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી, ઓપ્શન સી રાઇટ હેન્ડ ગ્રીપ રૂલ અને ઓપ્શન ડી એન્ડ રૂલ. ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો. આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો હશે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટ ઇન્ડક્શનના બીજા નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા દિશા કયા નિયમથી જાણી શકાય છે તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ફ્લેમિંગના જમણા હાથના નિયમથી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બીજા નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા ઈએમએફની દિશા છે તે ફ્લેમિંગના જમણા હાથના નિયમથી જાણી શકાય છે જે લોકોને નથી ખબર તે જોઈ લેજો ધ્યાનથી આઈએમપી પ્રશ્ન છે મિત્રો ત્યારબાદ હવે આપણો આગળ આગળનો પ્રશ્ન જોઈશું તો કે સિંગલ લૂપ ડીસી જનરેટરના આઉટપુટ વોલ્ટેજ કેવા હોય છે સિંગલ લૂપ ડીસી જનરેટરના આઉટપુટ વોલ્ટેજ છે તે કેવા હોય છે ઓપ્શન એ સ્ટેડી એસી ઓપ્શન બી સ્ટેડી સ્ટેડીસી ઓપ્શન સી પલ્સ સેટિંગ ડીસી કે ઓપ્શન ડી પલ્સ સેટિંગ એસી ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે સિંગલ લૂપ ડિસિઝન જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ છે તે કેવા હોય છે જે લોકોને નથી ખબર તે લોકો પણ મિત્રો છે તે ધ્યાનથી જોઈ લેજો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે બધા આપણી એપ્લિકેશનમાં નથી જોડાયા તો હું તમને વારંવાર કહેતો હોઉં છું કે તમારે તેમાં જોડાવું હોય તો તેમાં માત્ર નવ્વાણું રૂપિયા છે અને જો તમારે બધું જ એક સાથે લઈ લેવું હોય તો પણ તમને ત્રણ મહિનાનું આપણે ત્રણ મહિના થઈ ગયા એપ્લિકેશન ચાલુ કરી અને બધા જ આઈએમપી પ્રશ્નો લેવા હોય એટલે કે ટોટલ પચીસો જેવા પ્રશ્ન હશે તે તમને માત્ર ત્રણસો રૂપિયામાં મળી જશે તમારે જો એ લેવા હોય તો નીચે તમને વારંવાર એક નંબર આપવામાં આવે છે તે વોટ્સએપ નંબર છે તેમાં વોટ્સએપમાં મેસેજ કરી અને તેમાં જોડાઈ શકશો જોડાવું હોય તો તેમાં મેસેજ જરૂર કરજો અને આપણા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો તેની પણ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે જોડાઈ શકશો ચાલો મિત્રો જલ્દી જલ્દી જવાબ કમેન્ટ કરો સિંગલ લુપ ડિસી જનરેટરના આઉટપુટ વોલ્ટેજ છે તે કેવા હોય છે તો મિત્રો આપણો રાઇટ આન્સર છે તે આવશે ઓપ્શન સી પલ્સ સેટિંગ ડીસી સિંગલ લૂપ ડિસી જનરેટરના આઉટપુટ વોલ્ટેજ છે તે પલ્સ સેટિંગ ડીસી હોય છે ત્યારબાદ મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું તો કે ડિસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા ઈએમએફ ની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય છે ડિસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા ઈએમએફ ની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય છે

આ બધા પ્રશ્નો છે તે કદાચ આપણી એપ્લિકેશનમાં જોડાયેલા છે તે લોકોને ખબર હોય કેમ કે તે બધા છે તે વાંચેલા હશે ચાલો મિત્રો જલ્દી જલ્દી કમેન્ટ કરો આગળ હું જવાબ આપું છું તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ કે ડિસીજનરેટર માં ઉત્પન્ન થયેલા એમએફ ની દિશા શોધવા માટે છે તે આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ છે તે આવશે ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈશું તો કે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ઈએમએફ કયા કારણે ઉત્પન્ન થાય છે આ પણ એક આઈએમપી પ્રશ્ન છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ઈએમએફ કયા કારણે છે તે ઉત્પન્ન થાય છે ઓપ્શન એ ફિલ્ડ પોલના ફિલ્ડ ફિલ્ડ પોલના કારણે ઓપ્શન બી ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે ઓપ્શન સી આર્મેચરના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે કે ઓપ્શન ડી ટાઈની ડીસી જનરેટરના કારણે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરી દેજો સેલ્ફ સેલ્ફ કયા કારણે છે તે ઉત્પન્ન થશે ચાલો મિત્રો જલ્દી જલ્દી છે તે જવાબ કમેન્ટ કરી દો થોડીક તબિયત છે તે ખરાબ છે એટલે એક બે દિવસ છે તે તમે મેનેજ કરી લેજો ગેપ પણ ન રાખી શકીએ કેમ કે તમારી એક્ઝામ છે તે હવે નજીક છે એટલા માટે

થાય છે ધ્યાનથી જોઈ લેજો મિત્રો એમપી પ્રશ્ન છે હજુ એકવાર રિપીટ કરી લેજો સેલ્ફ જનરેટરમાં તે ફિલ્ડ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે છે તે ઉત્પન્ન થાય છે ત્યારબાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો કે ડીસી જનરેટરના આર્મેચરમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે ડીસી જનરેટરના આર્મેચરમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે ઓપ્શન એ ઓસિલેટિંગ વીજપ્રવાહ

જે લોકો આપણા લાઈવ સેશનમાં પહેલીવાર જોડાયા છે તે લોકોને કહી દેવી કે આપણે છે તે આગળ એક મહિનાથી છે તે લાઈવ લેક્ચર આવે છે તે બધા જો તમે નથી જોયા તો તે બધા છે તે જોઈ લેજો કેમ કે બધા જ હતા તે આઈ હતા જે લોકો પહેલીવાર આપણી ચેનલમાં જોડાણા છે તેની વાત છે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી બિલકુલ તમને એકદમ ફ્રીમાં છે તે લાઈવ લેક્ચર આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનો આપણે છે તે આમાં ચાર્જ લેતા નથી યુટ્યુબ છે તે બિલકુલ ફ્રી છે ચાલો મિત્રો જવાબ કમેન્ટ કરી દો ઘણા બધા મિત્રો છે તે ખોટો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તે લોકો જોઈ લેજો કે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ ડીસી જનરેટરના આર્મેચરમાં છે તે પ્રારંભિક રીતે છે તે આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ છે તે ઉત્પન્ન થાય છે ત્યારબાદ મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કંડક્ટર સાથે સ્લીપરિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહનો પ્રકાર કેવો હશે જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કન્ડક્ટર સાથે સ્લીપરિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહનો પ્રકાર કેવો હશે ઓપ્શન એ ડાયરેક્ટ કરંટ ઓપ્શન બી અલ્ટરનેટિંગ કરંટ ઓપ્શન સી પલ્સ સેટિંગ કરંટ કે ઓપ્શન ડી ઓસિલેટિંગ કરંટ ચાલો જે લોકોને જો ખબર છે તે લોકો કમેન્ટ કરજો આઈએમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો મિત્રો વારંવાર કહેતો હોઈ છું અને જે લોકોને ખબર છે તે સરખી રીતે રિપીટ કરી લેજો DC જનરેટરના પ્રશ્નો છે તે ખૂબ જ આઈએમપી પ્રશ્નો હોય છે તમને एग्जामમાં વારંવાર ઘણા બધા પ્રશ્નો છે તે પૂછવામાં પણ આવતા હોય છે ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી આલ્ટરનેટિંગ કરણ કે જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કંડક્ટર સાથે સ્લીપરિંગ જોડવામાં આવે તો સ્લીપરિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહ છે તે અલ્ટરનેટિંગ કરંટ મળશે ત્યારબાદ મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કંડક્ટર સાથે સ્પ્લિટ રિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહનો પ્રકાર કેવો હશે ઓપ્શન એ ડાયરેક્ટ કરંટ ઓપ્શન બી અલ્ટરનેટિંગ ઓપ્શન સી પલ્સ સેટિંગ કે ઓપ્શન ડી ઓસિલેટિંગ કરંટ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કન્ડક્ટર સાથે સ્લીપ સ્પ્લિટિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહનો પ્રકાર કેવો હશે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ઘણા બધા મિત્રો તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડાયરેક્ટ કરંટ જો જનરેટરના રોટેટિંગ આર્મેચર સાથે આર્મેચર કન્ડક્ટર સાથે રિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ તે ડાયરેક્ટ કરંટ પ્રકારનો હશે એટલે કે ડીસી હશે ત્યારબાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડીસી જનરેટરની અંતિમ આર્મેચર કોઇલમાં ઉત્પન્ન થતા ઇએમએફને ખાલી જગ્યા દ્વારા આઉટપુટમાં રહેલા લોડ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે ઓપ્શન એ

ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ડિસિજનરેટરમાં બે કરતાં વધારે સ્પ્લિટિંગ અથવા કોમ્પ્યુટેટર્સની શા માટે જરૂરિયાત રહે છે આ એમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો જે લોકોને નથી ખબર તે લોકો પણ ધ્યાનથી જોઈ લેજો વેરી ગૂડ ઘણા બધા મિત્રો છે તો સાચો જોબ કમેન્ટ કરી રહ્યા છે મિત્રો જે લોકો નવાં જોડાણ હશે તે પ્લીઝ લાઇક કરી દેજો લાઈસેશનમાં જે નવાં જોડાણા છે તેની વાત છે

નિશેના પૈકી કયા પ્રકારના જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનું અસ્તિત્વ અગત્યનું નથી ઓપ્શન એ સન્ટ જનરેટર ઓપ્શન બી સિરીઝ જનરેટર ઓપ્શન સી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર અને ઓપ્શન ડી કમ્પાઉન્ડ જનરેટર ચાલો જે લોકોને જાઓ ખબર છે તે લોકો કમેન્ટ કરશે નિશેના પૈકી કયા પ્રકારના જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનું અસ્તિત્વ અગત્યનું નથી મિત્રો ચાલો આઈ એમપી પ્રશ્ન છે મિત્રો આપણી એપ્લિકેશનમાં જે લોકો નથી જોડાયા તેને જો જોડાવવું હોય તો તે તેની ફી નવ્વાણું રૂપિયા છે નવ્વાણું રૂપિયામાં છે તે તમારે એક મહિનો આવશે અને દરરોજ છે તમારે પચીસ પચીસ પ્રશ્નો આવશે અને ડીજીશિયલ ઝટકોવાળાને જો લેવી હોય તો તેને બધું જ એક સાથે આપી દેવામાં આવશે ત્રણ મહિનાના આપણે જેટલા પણ એમ છે જેમાં પચીસો જેવા આઈ એમ છે તે બધા જ માત્ર ત્રણસો રૂપિયામાં આપી દેવામાં આવશે જો તમારે જો લેવા હોય તો નીચે તમને વારંવાર એક નંબર આપવામાં આવે છે તેમાં તમે વોટ્સઅપ મેસેજ કરી અને જોડાઈ શકશો ચાલો મિત્રો નીચેના પૈકી કયા પ્રકારના જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનું અસ્તિત્વ અગત્યનું નથી સન્ટ જનરેટર સિરીઝ જનરેટર સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કે કમ્પાઉન્ડ જનરેટર તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર જોઈએ તો સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનું અસ્તિત્વ અગત્યનું નથી ત્યારબાદ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું તો કે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ મુખ્ય બે પેરામીટર પર આધાર રાખે છે એક છે સ્પીડ અને બીજું છે તો તેના ઓપ્શન છે ફિલ્ડ વાઇન્ડિંગનું સ્થાન ઓપ્શન બી બ્રશના સ્પાર્કિંગ ઓપ્શન સી ટર્મિનલ વોલ્ટેજ કે ઓપ્શન ડી ફિલ્ડ ફ્લક્સની સ્ટ્રેન્થ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો જલ્દી જલ્દી કમેન્ટ કરી દો સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ મુખ્ય બે પેરામીટર પર આધાર રાખે છે સ્પીડ અને જે લોકોને નથી ખબર તે લોકો પણ ધ્યાનથી જોઈ લેજો પ્રશ્ન છે આપણો સાચો જવાબ રહ્યા છે ઓપ્શન ડી ફિલ્ડ સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં ઉત્પન્નતા વોલ્ટેજ મુખ્ય બે પેરામીટર પર આધાર રાખે છે એક છે સ્પીડ અને બીજું છે ફિલ્ડ ફ્લક્ષ સ્ટ્રેન્થ યાદ રાખી લેજો આ એમપી પ્રશ્ન છે એક છે સ્પીડ અને બીજી છે ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈશું તો કે ડીસી જનરેટરમાં પ્રારંભિક રીતે ઉત્પન્ન થયેલા એસી વીજ પ્રવાહ ડીસી જનરેટરમાં આર્મેચર માં પ્રારંભિક રીતે ઉત્પન્ન થયેલા એસી વીજ પ્રવાહ ઓપ્શન એ સ્લીપરિંગ દ્વારા ડીસી બને છે ઓપ્શન ડી કોમ્યુટેટર દ્વારા ડીસી બને છે ઓપ્શન સી બ્રશ દ્વારા ડીસી બને છે અને ઓપ્શન ડી રોકર આર્મેચર દ્વારા ડીસી બને છે ચાલો કોને ખબર છે કમેન્ટ કમેન્ટ કરી દો જે લોકોને ખબર છે તે લોકો કરશે જલ્દી જલ્દી જેને નથી ખબર તે લોકો પણ ધ્યાનથી જોઈ લેજો ન ખબર હોય તો કમેન્ટ કરવાની કઈ જરૂર નથી જે લોકોને ખબર છે તે લોકો કમેન્ટ કરશે ડીજીટકો ઝટકોવાળા ખાસ છે તે હવે દસ થી બાર કલાક છે તે તમે રીડ કરવાનું રાખો હવે ડીજીલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં તો હવે માત્ર ઓગણીસ તારીખ જોઈએ તો ઓગણીસ તારીખે એક્ઝામ છે એટલે માત્ર તેને એક અઠવાડિયા જેટલો જ સમય બચ્યો છે એટલા માટે છે તે ધ્યાનથી બધા જ પ્રશ્નો જોઈ લેજો કાલે રવિવાર છે અને એના આવતા રવિવારે છે તે તેને એક્ઝામ હશે એટલે માત્ર એક અઠવાડિયા જેટલો તેની પાસે ટાઈમ બચ્યો છે અને ઝેટકોવાળા પણ હવે તેને છે તે તેર તારીખે પોલ ટેસ્ટ બધાને પૂરા થઈ જશે મોટા ભાગના લોકોને પોલ ટેસ્ટ પૂરા થઈ ગયા છે એટલે પોલ ટેસ્ટ પતશે એટલે તમારે પણ એક્ઝામ આવી જશે

સેલ્ફ એક્સાઇટેડ ડિસિઝન ડેટને લાંબા સમય સુધી નિર્ધાર નિર્ધારિત દિશા કરતાં ઉલટું ફેરવવામાં આવે તો શું થશે ઓપ્શન એ રેટેડ ઈએમએફ ઉત્પન્ન થશે ઓપ્શન બી કોમ્યુટેટરમાં સ્પાર્કિંગ થશે ઓપ્શન સી પોલ શુમાં રહેલા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામશે કે ઓપ્શન ડી ઉત્પન્ન ઇએમએફમાં વધારો ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરને લાંબા સમય સુધી નિર્ધારિત દિશા કરતાં ઉલટું ફેરવવામાં આવે તો શું થશે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી પોલ શુમાં રહેલા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામશે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરને લાંબા સમય સુધી નિર્ધારિત દિશા કરતાં ઉલટું ફેરવવામાં આવશે તો પોલ શુમાં રહેલા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ છે તેનો નાશ થશે ત્યારબાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ફરતી કોઈલમાં અક્ષને ફ્લક્ષની પેરેલમાં રાખવામાં આવે તો તે કોઈલમાં કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થશે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ફરતી કોઈલના અક્ષને ફ્લક્ષની પેરેલમાં રાખવામાં આવે તો કોઈલમાં કેટલા વોલ્ટેજ છે તે ઉત્પન્ન થશે ઓપ્શન એ રેટેડ વોલ્ટેજ ઓપ્શન બી મહત્તમ વોલ્ટેજ ઓપ્શન સી ન્યૂનતમ વોલ્ટેજ કે ઓપ્શન ડી શૂન્ય ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો ચાલો બધા લોકો કમેન્ટ કરો જો જવાબ ખબર હોય તો ન ખબર હોય તો ધ્યાનથી પ્રશ્ન જોઈ લેજો વેરી ગુડ ઘણા બધા મિત્રો હશે તો ઓપ્શન ડી સાચો જવાબ આપી રહ્યા છે તો મિત્રો આપણો સાચો જવાબ ઓપ્શન ડી શૂન્ય આવશે કોઈ চুম্বক્ય ક્ષેત્રમાં ફરતી કોઇલના અક્ષને ફ્લક્સની પેરેલલમાં રાખવામાં આવે તો તે કોઇલમાં છે તે શૂન્ય વોલ્ટેજ ઉત્પન્ન થશે ત્યાર બાદ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો કે લેફ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે લેફ્ટ બાઇન્ડિંગમાં પેરેલ પાથ ની સંખ્યા કેટલી હોય છે ઓપ્શન એ એક ઓપ્શન બી પોલની સંખ્યા જેટલી ઓપ્શન બી બે સોરી ઓપ્શન સી બે કે ઓપ્શન ડી ચાર એક પોલ ની સંખ્યા જેટલી બે કે ચાર લેફ્ટ બાઇન્ડિંગમાં પેરેલ પાતની સંખ્યા કેટલી હોય છે મિત્રો ચાલો આ એમપી પ્રશ્ન છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો એક્ઝામમાં તમને ઝટકો ડિજીવિશિયલ વાળા ખાસ કેમ કે એક્ઝામમાં તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે લેફ્ટ પોઇન્ટિંગ માં પેરેલલ પાથ ની સંખ્યા કેટલી હોય છે વેરી ગુડ મિત્રો ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પોલ ની સંખ્યા જેટલી લેફ્ટ વાઇન્ડિંગ માં પેરેલલ પાથ ની સંખ્યા છે એટલે જેટલા પોલ હશે એટલી સંખ્યા હશે યાદ રાખી લેજો લેફ્ટ વાઇન્ડિંગ માં પેરેલલ પાથ ની સંખ્યા કે પોલ ની સંખ્યા જેટલી જ હોય છે ત્યારબાદ મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું તો કે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાતની સંખ્યા કેટલી હોય છે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાતની સંખ્યા કેટલી હોય છે આગળ આપણે લેફ્ટ વાઇન્ડિંગ જોયું તો અહીંયા છે વેવ વાઇન્ડિંગ જોવાના છે ઓપ્શન એક ઓપ્શન બી પોલની સંખ્યા જેટલી ઓપ્શન સી બે કે ઓપ્શન ડી ચાર વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાતની સંખ્યા કેટલી હોય છે મિત્રો ચાલો આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો જે લોકોને નથી ખબર તે લોકો જોઈ લેજો આ બંને બંને છે થઈ જતા વેવ અને અલગ અલગ પાથ ની સંખ્યા કેટલી હશે આપણે લેફ્ટ માં જોયું હતું તો તેમાં પોલ ની સંખ્યા જેટલી જ હતું વેવ બાઇન્ડિંગમાં જોઈએ તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી બે કે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ ની સંખ્યા છે તે બે જેટલી હશે અને લેફ વાઇન્ડિંગમાં કે પોલની સંખ્યા જેટલી હશે તેટલી સંખ્યા હશે અને વેવ વાઇન્ડિંગમાં બે એટલી સંખ્યા હશે તો મિત્રો આ બધા હતા તે આપણે ડીસી જનરેટરના પ્રશ્નો હતા આજના લેક્શનના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે બધા જ પ્રશ્નો હતા તે ખૂબ જ આઈએમપી પ્રશ્ન હતા તમે કમેન્ટ કરી અને જરૂર જણાવો કે આ બધા પ્રશ્નો છે તો તમને કેવા લાગ્યા અને ડીજીસીલ જેટકોવાળા ખાસ હવે તૈયારી ચાલુ કરી દેજો જો હજુ સુધી નથી કરી તો હજુ પણ તમારી પાસે થોડો ટાઈમ છે હજુ તૈયારી કરી લો અને વચ્ચે આપણે આપણી એપ્લિકેશનની વાત કરી હતી તેમાં જો તમારે જોડાવું હોય તો તમને નીચે નંબર આપવામાં આવે છે તેમાં તમે વોટ્સએપ મેસેજ કરી અને જોડાઈ શકશો તેમાં નવ્વાણું રૂપિયામાં તમને દરરોજ એક એક પચીસ પ્રશ્નની ટેસ્ટ આપવામાં આવશે અને ત્રણસો રૂપિયામાં બે હજાર પાંચસો એટલે કે પચીસો જેવા એમસીક્યુ બધા જ સાથે મળી જશે અલગ અલગ ટોપિક વાઈઝ આપણે બનાવેલા છે તે બધા જ મળી જશે તો મિત્રો હવે મળીશું કાલના સેક્શનમાં કાલના સેક્શનમાં ધન્યવાદ